કોટડા ચડોદરથી બીટાના રાજ્ય ધોરીમાર્ગને ભ્રષ્ટાચારનો બોરિંગ આપડી ગયો. માત્ર 5 મહિના પહેલા બનેલા આ રસ્તાના પોપડા ઉખડી ગયા. કોટડાથી બિચ્ચા રાજધોરી માર્ગ નંબર 91માં જડોદરથી ઉખેડા વચ્ચે તૂટવા લાગ્યો છે. પોપડીઓ ઉખડતી જાય છે. નવાઈની વાત એ છે કે આ માર્ગ માત્ર 5 મહિના પહેલાં જ બનેલો છે. માર્ગ કોઈ પણ કારણ વગર તૂટી જતા છેલ્લા 5 દિવસમાં 2-3 નાના મોટા અકસ્માતો થયા છે. તંત્ર જાણે કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ પગલાં લેવાયા નથી. સ્થાનિક લોકો દ્વારા અકસ્માતના પગલે પથ્થરોની આડસો રાખી રસ્તાને એક સાઈડથી બંધ કરાયો છે. પહેલેથી જ આશરે 25 કિલોમીટરના માર્ગમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો લોકોએ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આ ફરિયાદને ધ્યાન ઉપર ન લેવાતા નબળી ગુણવત્તાના કારણે આ માર્ગ તૂટી રહ્યો છે. અહીં પુલનું પણ કામ હાથ ધરવામાં આવ્યું છે. RCC ફ્રેમથી બનતા આ પુલની દિવાલીઓમાં વચ્ચે ક્યાંય પણ બીમ મૂકવામાં આવ્યા નથી. જાણકારોના મતે બીમ ન મૂકવાથી પુલ દિવાલોની મજબૂતી નબળી થાય છે. કોન્ટ્રાક્ટરે બીમ ન મૂકીને એટલા લોખંડની બચત કરી છે, પરંતુ પુલની પારી એટલી જ નબળી બનશે તેમાં કોઈ શંકા નથી. અહેવાલ JR ગોસ્વામી નખત્રાણા.